આમ તો આપણો ફરસો તો 40 વર્ષ થયા છે જ, પણ સેન્ડવીચનું આપણે 3 મહિના ચાલુ કર્યું અને રાજકોટ વાસીઓનો રિસ્પોન્સ મને પૂરેપૂરો મળે છે. મારું નામ નિલેશ ઝવેરી છે અને આ સદગુરુ ફરસાણ, રાજકોટનું બહુ જૂનું નામ છે. ફરસાણ તો અમે લોકોએ ખૂબ ખાધું છે એમનું, એકદમ મસ્ત ટેસ્ટી. અને હવે એમને કોઈ નવું વેન્ચર ચાલુ કરેલું છે સેન્ડવિચનું, મસાલા ટોસ્ટ સેન્ડવિચ. બહુ જ ફર્સ્ટ ક્લાસ સેન્ડવિચ છે, એનો સ્વાદ પણ બહુ સરસ છે. તો આપ સૌને નમ્ર વિનંતી, એકવાર જરૂર પધારશો અને ટેસ્ટ કરશો અને આપનો અભિપ્રાય કોમેન્ટમાં લખશો. થેન્ક યુ. તો અત્યારે આપણે છીએ રાજકોટની અંદર સાંગણવા ચોકમાં અને અહીંયા આપણે આવી ગયા છીએ સદગુરુ સેન્ડવિચમાં. અહીંયા મળે છે ફક્ત 20 રૂપિયામાં ટેસ્ટફુલ મસાલા સેન્ડવિચ. હવે આમ તો આ લોકો રાજકોટમાં ફરસાણના ધંધામાં 40 વર્ષ જૂના છે, પણ આ એક એમની નવી શરૂઆત છે. તો ચાલો આજે આપણે અહીં ટેસ્ટ કરીશું અહીંની મસાલા સેન્ડવિચ. તો ચાલો શરૂ કરીએ. મારું નામ રોહિત ખાખરિયા છે. આમ તો આપણે ફરસાણ તો 40 વર્ષ થયા છે જ, પણ સેન્ડવિચનું આપણે 3 મહિના ચાલુ કર્યું અને રાજકોટ વાસીઓનો રિસ્પોન્સ મને પૂરેપૂરો મળે છે. અત્યારે તો હું સેન્ડવિચમાં જે બી બ્રેડ વાપરું છું બહુ સરસ આવે છે, બરાબર છે. એ વસ્તુ સ્ટાન્ડર્ડ છે, એનું વાપરું છું. અને મસાલો પણ હું ઘરે જ બનાવું છું અને લીલી ચટણી પણ પોતે ઘરે જ બનાવું છું, મારે પોતાની. અને અમારો ટાઈમ સવારે 12 થી કન્ટિન્યુ ચાલુ થઈ જાય, રાતના 9 વાગ્યા સુધી સેન્ડવિચ મળે છે અને ફક્ત 20 રૂપિયામાં. અને અહીંયા આવવું હોય તો આપણે એડ્રેસ શું છે? આપણે અહીંયા આવવું હોય તો લાખાજી રાજ ઉપર સાંગણવા ચોક આવે, તિકણબાગ થઈને આવાય. ત્યાં આપણે રાજાજી સાઈડ જવું હોય ત્યાં સદગુરુ ફરસાણ છે, સદગુરુ સેન્ડવિચ બે સાથે છે. હા તો રોહિતભાઈ, આપણા માટે હવે એક સેન્ડવિચ બનાવો તમે અને કડક રાખજો. આ સેન્ડવિચ લીધી બોલો તમે. આપના માટે સેન્ડવિચ તૈયાર. બોલો બોલો ભાઈ, આપના માટે સેન્ડવિચ તૈયાર કડક. વાહ, જો તમે એકદમ કડક અને મસાલા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, જોવો તમે મસ્ત રીતે શેકાઈ ગઈ છે. ચાલો ઉતારો. આપની રીતે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, ગરમ છે એટલે ચાર કરતા કરું છું. મસાલો છે એકદમ ટેસ્ટી. એક મિનિટ. બે જાતની ચટણી છે, આ ગ્રીન ચટણી હું ઘરે સાથે બનાવું છું, એકદમ ટેસ્ટી છે. ઓછી નાખજો. હવે સોસ આપું છું. એ નાખો તે લીધું. જી ભગવાઈ સોસ. ઓકે, સર તમે જોઈ શકો છો કે આપણે સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છીએ અને સાથે આપણે 2 જાતની ચટણી આપી છે, જેમાં સોસ છે અને રાજકોટની ફેમસ લીલી ચટણી છે. અને સેન્ડવિચનો ખાસ જે મસાલો કહું તો એકદમ બેસ્ટ મસાલો છે. આની પહેલાં મેં એકવાર ટેસ્ટ કરેલો છે અને સેન્ડવિચ બી એકદમ ક્રિસ્પી બનાવેલી છે. તો ચાલો હવે આનો ટેસ્ટ કરીએ. જો તમે એકદમ મસ્ત સેન્ડવિચ છે અને ઉપરથી ક્રિસ્પી છે અને મસાલો બી એકદમ મસ્ત છે. તો ચાલો ટેસ્ટ કરીએ. એકદમ બેસ્ટ સેન્ડવિચ જે છે તે એકદમ મસ્ત રીતે શેકેલી છે, એટલે આ સેન્ડવિચ એકદમ ક્રિસ્પી લાગે છે. અને ખાસ જે છે તે આમનો મસાલો,
મસાલો છે તે બી એકદમ સુપર ક્વોલિટી છે અને બહુ એવું ન લાગે કે બહુ સ્પાઇસી હોય કે તમે વધારે પડતું તીખું ખાતા હોય એવું નહીં. નાના છોકરા બી ખાઈ શકે અને મોટા બી ખાઈ શકે એવું કામ છે સેન્ડવિચ. અને ખાસ એક એની વાત મને એ ગમી કે અહીંયા ચોખ્ખાઈ એકદમ સારી રાખવામાં આવે છે અને બીજી વાત એ કે સેન્ડવિચની જે પ્રાઇસ છે તે એકદમ રિઝનેબલ રેટમાં છે. આ સમયમાં રાજકોટમાં અને આવી સેન્ડવિચ 20 રૂપિયામાં મળવી બહુ મુશ્કેલ છે. એટલે ખાસ તમને રેકમેન્ડ કરીશ કે જો તમે સેન્ડવિચના શોખીન હોય તો ખાસ એકવાર આ જગ્યાએ મુલાકાત કરજો. અને પર્સનલી મને આ સેન્ડવિચનો ટેસ્ટ સારો લાગ્યો છે તો હું તમને એકવાર રેકમેન્ડ કરીશ કે એકવાર આ જગ્યાએ આવો અને અહીંની સેન્ડવિચનો ટેસ્ટ કરો. ચાલો હવે તમે યુટ્યુબમાં જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો પેજને લાઇક કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો. તો ચાલો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત, આવજો. અને હા, રાજકોટની અંદર હોય અને સારામાં સારી સેન્ડવિચનો ટેસ્ટ કરવો હોય તો એકવાર આ જગ્યાએ આવી જાજો. એકદમ બેસ્ટ છે.